દિવાળી આવી ગઈ છે એટલે મસ્ત મજાની મીઠાઈ અને નમકીન ખાવાની ઈચ્છા તો થાય જ, પણ આ વખતે તો તમને ખબર છે ને કે ભાઈ કેટલું નકલી છે, બધું જ નકલી મળે છે. હવે તો પાણી પીતા પહેલા પણ વિચારવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ચેકિંગના ધબધબાટી બોલાવી રહ્યા છે, ત્યારે અનેક જગ્યાએથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને નકલી અને ઓછી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો મળ્યા છે. રાજ્યના લગભગ બધા જ જિલ્લાઓમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ કરી છે. મોટા ઉત્પાદકોના ત્યાં દરોડા પાડી અને 1700 જેટલા સેમ્પલ જપ્ત કર્યા છે. આ તમામ જપ્ત કરેલા સેમ્પલને સ્ટેટિંગ કરવામાં આવ્યા અને પછી એમાંથી 800 મેટ્રિક ટન જેટલો જથ્થો તપાસમાં ફેલ ગયો, જે માલ આશરે 6 કરોડ જેટલો હોય તેવું સામે આવ્યું છે. હજુ ગઈકાલની જ વાત છે, જામનગરમાં ડ્રાયફ્રૂટ એટલે કે ખજૂરમાંથી એક જીવાત નીકળી હતી. એટલું જ નહીં, અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા માધવ ડ્રાયફ્રૂટમાંથી એક પરિવારે ડ્રાયફ્રૂટનું પેકેટ લીધું જેમાં કાજુમાંથી ઈયળ નીકળી હતી. એટલે ડ્રાયફ્રૂટ હોય, નમકીન હોય, પીઝા હોય, જંક ફૂડ હોય, કંઈ પણ હોય, હવે બધું નકલી ભેળસેળની જ વસ્તુઓ મળે છે. ત્યારે આ મુદ્દે આરોગ્ય મંત્રીએ પોતાની ચિંતા પણ જતાવી છે અને એક નિવેદન પણ આપ્યું છે, તો તે સાંભળીએ. આપણા ત્યાં જે ટેસ્ટિંગ વાન લેબોરેટરી બનાવી છે એ તમામ જગ્યાએ લગભગ એના વ્હીલ સતત ચાલતા રહે એની સૂચના આપી છે અને દરેક જગ્યાએ ક્યાંક ફરિયાદ મળે ના મળે તો પણ એના આપેલા વિસ્તારમાં જઈ અને એના નિયત કરેલા સમય કલાક અને કિલોમીટર પ્રમાણે એટલા ટેસ્ટિંગ કરવાનું ફરજિયાત છે અને એ પ્રમાણે કામગીરી પણ. આપણા ત્યાં જે ટેસ્ટિંગ વાન લેબોરેટરી બનાવી છે એ તમામ જગ્યાએ લગભગ એના વ્હીલ સતત ચાલતા રહે એની સૂચના આપી છે અને દરેક જગ્યાએ ક્યાંક ફરિયાદ મળે ના મળે તો પણ એના આપેલા વિસ્તારમાં જઈ અને એના નિયત કરેલા સમય કલાક અને કિલોમીટર પ્રમાણે એટલા ટેસ્ટિંગ કરવાનું ફરજિયાત છે અને એ પ્રમાણે કામગીરી પણ. નમકીન હોય કે ફાસ્ટફૂડ, બધી જ જગ્યાએ આવી જ પરિસ્થિતિ છે. જામનગર શહેરમાં પટેલ કોલોનીમાં આવેલી બોમ્બે નમકીનમાંથી એક નમકીનના પેકેટમાંથી ઈયળ નીકળી હતી. બધા લોકો ભેગા મળીને સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તો આ દિવાળીએ સાવધાન રહેજો, નાસ્તો કરજો, મીઠાઈ ખાજો, પણ ઘરે બનાવજો, મોહનથાળ બનાવજો અને જૂની યાદો તાજા કરજો. નમસ્કાર.